નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું કે બામણિયા વિદ્યાર્થી મિત્રો તમારો સામાજિક વિજ્ઞાનનું પેપર કેવું જબરજસ્ત ગયું બરાબર કેટલા તમારા માર્ક્સ આવશે ચોવીસમાંથી ઓબ્જેક્ટિવમાં કેટલા માર્ક્સ આવશે એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો જેથી કરીને બધાને પણ ખબર પડે કે અહીંયા જે પ્રિપેરેશન કરાવવામાં આવે છે અહીંયાથી જે આઈએમપી આપવામાં આવે છે એ વિદ્યાર્થીઓને કેટલા બધા ઉપયોગી થાય છે તો આજે હવે તમારું આગળનું જે પેપર છે એની આપણે વાતચીત કરીએ વિજ્ઞાન અને વિજ્ઞાન ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ડર છે કે સર કદાચ અઘરું આવશે તો આમ થશે તો તમે ચિંતા ના કરો હું તમને લાસ્ટ ડે પ્રિપરેશન પ્લાન આપું છું થોડું બ્લુ પ્રિન્ટને એનાલિસિસ આપી દઉં છું અને થોડીક એવી ટિપ્સ આપું છું જે તમને વિજ્ઞાનના પેપરમાં હેલ્પ રહેશે ફક્ત આ વિડીયો તમે અંત સુધી જોતા રહો હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે આપણે ટાર્ગેટ એકદમ ઝડપથી પૂરો કરી લઈશું હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કે ટોપર મતલબ કોઈને કદાચ સેવન્ટી એટની આસપાસ માર્ક્સ લાવવાનું કોઈનું પ્લાનિંગ હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છેલ્લા દિવસનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું આ બધી બાબતો આપણે આની જ અંદર ડિસ્કશન કરીશું તો પાંચ મુદ્દા મુખ્ય છે દર વખતની જેમ ભાઈ છેલ્લા દિવસે વિજ્ઞાનનું પુનરાવર્તન કેવી રીતે કરવું બરાબર હેતુલક્ષી પ્રશ્નોનો વિભાગ સામાથી તૈયાર કરવો બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું છે વિજ્ઞાનનું પેપર હાથમાં આવે ત્યારે શું કરવાનું છે અને વિજ્ઞાનનું પેપર પૂરું થયા પછી શું કરવાનું છે આ સ્ટાન્ડર્ડ સલાહ છે તમારી પાસે પ્રોપર સમય છે ઓબ્જેક્ટિવની જવાબદારી તમે દિવાળી યુથને આપી શકો છો ત્યારબાદ વિભાગ બી સી અને ડી એની માટે મેં તમને પ્રકરણો બતાવી દઉં છું વિભાગ પ્રમાણે તૈયારી કરજો બરાબર ચેપ્ટર વાઇઝ કરશો તો બની શકે કે તમારો સિલેબસની અંદર તમે થોડા કન્ફ્યુઝ થઈ જાઓ

બે ક્વેશ્ચન પૂછેલા હશે સવારે વહેલા ઉઠીને બી તમારે ઓબ્જેક્ટિવ વગેરેની તૈયારી કરવાની આપણા બ્રહ્માસ્ત્રના સેશન બી અવેલેબલ છે એનો પણ તમારે ઉપયોગ કરવાનો હવે રહી વાત હેતુલક્ષીની હેતુલક્ષી ક્યારે કરવાના તો ભાઈ આઈએમપી આપણા જે છે દર વખતે મતલબ ચાર લાખથી બી વધારે વિદ્યાર્થીઓ આપણા આઈએમપી જોયેલા છે તો એ તમે ના જોયા હોય તો સર્ચ કરી લેજો સ્ટાન્ડર્ડ ટેન સાયન્સ આઈએમપી બે હજાર ચોવીસ દિવાલીપુરા યુથ આટલું લક્ષશો એટલે પહેલો જ વિડીયો આવી જશે ચાર લાખથી બી વધારે વિદ્યાર્થીઓ એને જોઈલા છે તો ભાઈ તમે એનો ઉપયોગ કરી લેજો એકવાર એના પર નજર કરી લેજો હવે આપણે જે જોઈએ હેતુલક્ષી પ્રશ્નો ક્યાંથી કરવા તો એક તો દરેક પ્રકરણની અંદર બી તમને સ્વાધ્યાયની અંદર થોડા થોડા હેતુલક્ષી આપેલા છે તો એ તમારે ખાસ જોઈ લેવાના બોર્ડના બાહુબલીના આપણા સેશન્સ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કાં તો પ્લે લિસ્ટમાં બી મળી જશે ત્યાંથી તમે એને જોઈ શકો છો તો એનો ઉપયોગ કરવાનો છે ભરપૂર દેવસૂદ વેપર સાઇટનું સોલ્યુશન મતલબ કે દેવસદ વેપર સેટ જો તમારી પાસે હોય તો પેપર એનું એકથી પાંચ એક ખાસ તમારે તૈયાર કરવાનું છે પંદર માર્ચ સોળ માર્ચ અને સત્તર માર્ચના રોજ આપણા વાવાઝોડાના સેશન આવશે સાડા નવ થી અગિયારની વચ્ચે તો એની અંદર તમારે ખાસ જોડાવાનું છે તો તમારો હેતુલક્ષીનો જે ભાર છે એ ખતમ થઈ જશે તમારા મિત્રો સાથે આવજો તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણો ઇતિહાસ રચવાની જે વાત છે મતલબ કે વિજ્ઞાનની અંદર સૌથી વધારે લાઈવ આપણે લાવી શકીએ તો એની માટે તમારે પંદર સોળ ને સત્તર સત્તરમી માર્ચે તો ખાસ દરેકે દરેકે આવવાનું જ છે તમારા મિત્રો સહિત આવવાનું છે આપણે પચાસ હજાર પ્લસ લાઈવનો ટાર્ગેટ એ દિવસે અચીવ કરવાનું મારું ડ્રીમ છે જે તમારે પૂરું કરવાનું છે બરાબર તમારા પેપર ના ડ્રીમ અમે પૂરા કરીએ છીએ માર્કના ડ્રીમ અમે પૂરા કરીએ છીએ અમારું એક ડ્રીમ છે કે સત્તર માર્ચ આપણે જે લાઈવ કન્ડક્ટ કરીએ એ લાઈવની અંદર પચાસ હજાર થી વધારે વિદ્યાર્થીઓ લાઈવ ની અંદર જોડાય તેની માટે તમારા મિત્રો સહિત આજુબાજુના જેટલા બી મોબાઈલ હોય બધા સાથે તમે અવાઇલેબલ રહેજો સાળા નવથી લઈને અગિયારની વચ્ચે ઇવન પંદર ને સોડે બી આવવાનું છે એની અંદર બી તમને વાવાઝોડાના ભાગ મળશે ઓકે આગળ આપણે જે બે બોર્ડ ની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું છે તો ભાઈ માતા પિતા વાલીને અવશ્ય તમારે પગે લાગવાનું છે કેમ કે આપણને ખબર છે આશીર્વાદ લઈને જઈએ છીએ તો કેટલો ફાયદો થાય છે તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો ભાઈ વિજ્ઞાન માટે આપણે કેટલી મહેનત કરી તમારું ડ્રીમ હોય કે આગળ મોટા થઈને તમારે ડૉક્ટર એન્જિનિયર બનવું હોય તો વિજ્ઞાન અગત્યનું છે તો એ મહેનતને યાદ કરો તમારા શિક્ષક સલાહકાર અથવા ગુરુના આશીર્વાદ લો અને પછી જ પેપર આપવા માટે જજો વિજ્ઞાનનું પેપર હાથમાં આવે તો પ્રશ્નપત્ર ઉપર હાથ રાખીને આપણે પ્રાર્થના કરીશું આપણા ઈષ્ટદેવને ભાઈ અંદર જે કંઈ બી હશે એ મને આવડવાનું છે અંદર જે કંઈ બી પ્રશ્ન પૂછાયેલા હશે એ મને આવડવાના છે પોતાની જાતને સેલ્ફ કોન્ફિડન્સ તમારે અપાવવાનો છે આવનારા ત્રણ કલાક મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવું છે તો ભાઈ આપીને જો રહીશ જે ફેરવીને પૂછાયેલું લાગે તેની ઉપર નિશાની કરી અને આગળ વધવાનું બની શકે ભાઈ વિજ્ઞાનની અંદર તમને થોડું ઘણું ટ્વિસ્ટિંગ જોવા મળે પણ ચિંતા ના કરશો દિવાળી પ્રયુક્ત તમારી જોડે છે તમને ઘણી બધી એવી ગાઈડન્સ પ્રોવાઈડ કરશે જેનાથી તમારો આ જે ડર છે એ દૂર થઈ જશે વિજ્ઞાનનો પેપર પૂરો કર્યા બાદ શું કરવાનું છે મે મે મારા તરફથી આજે આ વિષયમાં સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરેલો છે કોઈ કદાચ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલચૂક સુધારી દેવાની આપણી ચેનલ ઉપર સોલ્યુશનનો વિડિયો આવશે અને જોઈને નવા વિષય તરફ આગળ વધવાનું આપણે સંસ્કૃતનો બી વાવાજોડું કરવાનું છે અને અંગ્રેજીનો બી કરવાનું છે તો તમને બીજી કોઈ બાબતોની કોઈ ચિંતા રાખવાની નથી બરાબર તો આજ જે માહિતી હતી મારે તમને આપી આપીતી વિજ્ઞાન પહેલા તમારી કરેલી મહેનતનું તમને ફળ મળે એવી મારી આખી ટીમ તરફથી અને મારા તરફથી હું તમને શુભેચ્છા પાઠવું છું ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક ઇન ડોન્ટ ટ્રસ્ટ ઓન લક ઇન એક્ઝામિનેશન આપણે નસીબના આધારે પરીક્ષા આપવા માટે નથી જતા મહેનતના આધારે જયા છે તમે ઓલમોસ્ટ હાફ ડન કરી દીધેલું છે ખાલી આ વિજ્ઞાનનું પેપર તમે સાચવી લેશો તો ડેફિનેટલી તમારું આખું રિઝલ્ટ વ્યવસ્થિત સચવાઈ જશે મને ભરોસો છે કે તમે મહેનત કરશો રજાઓનો તમે દુરુપયોગ નહીં કરો અને બેસ્ટમાં બેસ્ટ રીતે પરફોર્મ આપવાનો પ્રયત્ન કરશો કોનું ડ્રીમ છે કે ભાઈ વિજ્ઞાનમાં મારા આટલા તો એ જરૂરથી નીચે અંદર લખજો કે સર આટલા લાવા તો પડશે જ મારે ગમે એટલી મહેનત એની માટે હું કરવા માટે તૈયાર છું હવે જે આપણે લાસ્ટ છેલ્લે છેલ્લે આવી અને પછી બગાડતા નહીં મહેનત કરતા રાખજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને ને કરજો કોઈ મિત્ર હોય એને ના ખબર હોય તો શેર કરી આપજો એનું પણ ભલું થાય આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું ત્યાં સુધી આવજો